नमस्ते विद्यार्थी मित्रों, स्वागत छे आपनुं जेके सर्विया डिजिटल चैनल में। मित्रों, आज आपणे धोरण 9 गुजराती काव्य 3 जेनुं नाम छे पछे सांभळ्यो जे बोल्या, ए काव्यनो अभ्यासने आगळ वधारीशुं। आ पहेलाना विडियोमां पण आपणे पार्ट 1 अने पार्ट 2માં अभ्यास कर्यो छे, तो फरी आजे मळ्या छीए पार्ट 3માં अभ्यास माटे। तो जोईए पार्ट 3 पछे सांभळ्यो जे बोल्या। એ ત્રણ ભારા બાંધ્યા, કોના કોના ત્રણ ભારા બાંધ્યા? તો કે કૃષ્ણ, સુદામા અને બલરામના। આ ત્રણેય ભારા બાંધ્યા દોરડે, મોટું લાકડાને ફાડીને, મોટા ઝાલવાને ફાડીને, એમાંથી ત્રણ ભારા બાંધ્યા ત્રણેય ભાઈબંધોના। કોણ ત્રણ ભાઈબંધો છે? તો કે કૃષ્ણ, સુદામા અને બલરામ। આ ત્રણેય મિત્રોના દોરડાથી ભારા બાંધી ને હજી જેવા ભારાને માથે ઉપાડીને આવતા હતા, એ સમય દરમિયાન શું થયું? તો કે બારે મેઘ ખાંગા થયા। બારે મેઘ ખાંગા થવા એટલે જોરદાર વરસાદ, અને એટલો વરસાદ, એટલો જોરદાર વરસાદ આવ્યો કે કોઈ કોઈને જોઈ નથી શકતું આવી પરિસ્થિતિ થઈ। અને અચાનક જાણે કે રાત્રિ પડી ગઈ હોય એવું આખું વાતાવરણ સર્જાયું, અને એટલો બધો વરસાદ આવ્યો, એટલો બધો વરસાદ આવ્યો કે આ ત્રણેય મિત્રો એકબીજાને જોઈ શકતા નથી અને શરીરે ભીંજાઈ ગયા છે, અને તોય છતાં માથે પેલી લાકડાની ભારીઓ છે। તો શું આ કૃષ્ણ, સુદામા અને બલરામ ભારી મૂકીને ઘેરે ન આવી શકત? હા, આવી શકત, પણ એ શું કામ ન આવ્યા? તો ગુરુ માતાની આજ્ઞા હતી। કઈ આજ્ઞા હતી? લાકડા લઈને આવવાની આજ્ઞા હતી। એટલે ગુરુ માતાની આજ્ઞાનું પાલન કરવું એ વિદ્યાર્થીનો, શિષ્યનો ધર્મ છે। એટલે ધર્મ સમજીને એટલો બધો મુશળધાર વરસાદ પડે છે, પણ બધું ત્રણેય મિત્રો લાકડાની ભારી છે એ મૂકતા નથી, અને એટલા બધા ટાઢિયા એ ધ્રુજે છે, વરસાદ પણ એટલો પડ્યો છે, પોતે ખરી ગયા છે, ટાઢે ધ્રુજે છે, અને છતાં પણ ધ્રુજતા ધ્રુજતા પડતા પડતા અકડાતા અકડાતા માથે લાકડાની ભારી લઈ અને એક પેલા આશ્રમ તરફ આવવા માટે પ્રયત્ન કરે છે, પણ ત્યાં અચાનક શું થાય? તો જેવા એ નદી પાસે આવે છે, ત્યાં નદીમાં બે કાંઠે પૂર છે, નદીમાં પણ પૂર આવી ગયું છે, એટલો બધો વરસાદ પડ્યો છે કે નદીમાં પણ પૂર આવી ગયું, અને એટલો વરસાદ પડ્યો, એટલો વરસાદ પડ્યો કે મુશળધાર વરસાદ પડ્યો। મુશળધાર વરસાદ એટલે સાંભેલાની ધારે, જેવી રીતે હાથી એની સૂંઢમાં પાણી લઈને પછી ફુવારો મારીને ફેંકે, અને એ ફુવારાનો જેટલો ફોર્સ હોય એવો મુશળધાર, એને મુશળધાર વરસાદ કહેવાય, એટલે ધોધમાર વરસાદ પડ્યો। ને પછી આ બાજુ, યાને કે આશ્રમમાં ગુરુજી છે, એ ગામ પરગામ ગયા હતા, બીજા ગામ ગયા હતા, એ ગામમાંથી ઘેરે આવ્યા, ઘેરે આવીને બધા શિષ્યની સામે જોવે છે, આમ 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 જોવે છે, તો ત્રણ શિષ્ય નથી। ગુરુને ખબર પડે છે કે આ મારા વિદ્યાર્થીમાંથી, મારા શિષ્યોમાંથી એ ત્રણ શિષ્ય નથી, અને એ ત્રણ શિષ્ય કયા હતા? તો કે કૃષ્ણ અને સુદામા, આ ત્રણ શિષ્ય નહોતા, કૃષ્ણ, સુદામા અને બલરામ। પછી ગુરુજી શું કરે છે? તો કે ગુરુજી છે એ પછી ગોરાણીને પૂછે છે, ગુરુ માતાને પૂછે છે કે એ માતાજી આ શિષ્યો ક્યાં ગયા? તો ગોરાણી જવાબ આપે છે કે એને તો મેં જંગલમાં લાકડા લેવા માટે મોકલ્યા છે, અને ગુરુનો એ મગજ છટક્યો કે આવા વરસાદમાં જે કંઈ લાકડા લેવા માટે મોકલાય એમ કરી, અને ગુરુ છે એ ગુરુ એને શોધવા માટે નીકળે છે, ત્રણેય મિત્રોને, કૃષ્ણ, બલરામ ને સુદામાને ગોતવા માટે નીકળે છે। ને પછી એ ગોરાણીને એમ કહે છે, એ સ્ત્રીને, સ્ત્રી એટલે ગોરાણી, ગોરાણી માને એમ કહે છે કે તે તો એ કાળો કેર લીધો, કાળો કેર કરવો એટલે એ તે તો આ ન કરવાનું કામ કર્યું એવો અર્થ થાય। ને પછી એ ગુરુ છે એ જંગલમાં શોધવા માટે નીકળે, અને આપણને પછી કૃષ્ણ, સુદામા, કૃષ્ણ, સુદામા કરતા
એક ગુરુ છે એ જંગલમાં ગોતવા માટે નીકળે, આ બાજુ માથે લાકડાની ભારી છે, કૃષ્ણ અને સુદામા બલરામ બોલે છે કે અમે અહીંયા છીએ ગુરુજી, અમે અહીંયા છીએ, પણ એકબીજાનો અવાજ છે એ સંભળાતો નથી. અને આ માન માન કરીને મહા મુશ્કેલીએ ગુરુ છે એ ત્રણેય મિત્રોને શોધી કાઢે છે જંગલમાંથી. અને પછી એ ત્રણેયને કૃષ્ણ બલરામ ને સુદામાને ગુરુ બથમાં લઈ અને વાલ કરે છે. શું કામ વાલ કરે, બથમાં લઈ લે? કારણ કે એમની તમામ જવાબદારી ગુરુની છે. બાળકો ગુરુકુળમાં આશ્રમમાં શિક્ષણ લેવા માટે મૂકીએ ને ત્યારે એમના માતા પિતાની જવાબદારીમાંથી એ મુક્ત થઈ જાય. અને કોની જવાબદારી રે? તો કે એ ગુરુની જવાબદારી. એટલે ગુરુ એમ કહે છે અને એ ગોરાણીને એમ કહે છે કે એ સ્ત્રી, તે તો કાળો કેર કીધો, તે તો કેર કરી નાખ્યો, આવા વરસાદમાં અથવા તો આટલા નાનકડા છોકરાને, બહુ મોટા નથી, એટલે એમ કહે છે કે આટલા નાનકડા છોકરાને તે કાંઈ જંગલમાં લાકડા લેવા માટે મોકલાય. અને પછી જ્યારે કૃષ્ણ અને સુદામા મળે છે ત્યારે એમ કહે છે કે આપણને હૃદય સાથે ચા પીયા એ તને સાંભળે રે હે સુદામા. અને એ સાંભળે છે કે પછી આપણને ગુરુ ગોતતા ગોતતા આવ્યા અને આપણે મળી ગયા. અને પછી કેવડા ગુરુએ આપણને કેવો વાલ કર્યો, કેવો વાલ કર્યો, આપણને ત્રણેયને હૃદયની સાથે એ બથમાં બાથ ભીડી લીધી અને આપણને ખૂબ વાલ કર્યો. ને પછી એટલું જ નહીં પણ એ લાકડાની ભારીઓ એક બાજુ મૂકીને આપણને ગુરુએ તેડી લીધા. એવડા હતા, બહુ મોટા નહોતા, તેડા એવા હતા. એટલે તેડીને પછી લાવ્યા આપણને ઘેરે. એ મને કેમ વિસરે, વિસરે અને ભૂલાય કે હે કૃષ્ણ, હા એ તો ગુરુનો પ્રેમ પણ એવો હતો કે આપણે જંગલમાંથી એમને મળ્યા અને પછી ગુરુએ આપણને કેવા તેડી લીધા અને તેડીને આપણને હરખ ભેર ઘેરે લઈ આવ્યા, એ ભાઈ કૃષ્ણ મને કેમ ભૂલાય? તો કૃષ્ણ છે એ સુદામાને એમ કહે છે કે આપણ તે દાડાના જાજવા તને સાંભળે રે. હવે એ દિવસ હે સુદામા, તને એ દિવસ છે, એ દિવસ છે એ તને સાંભળે છે કે કયો દિવસ છે? તો કે આપણે જાજવા એને છૂટા પડવું. આપણે તે દાડાના, તે દાડાના એટલે કયા દાડાના? તો કે ગુરુના આશ્રમમાં હતા એ દાડાના. દાડો એટલે દિવસ. તો અહીંયા એમ કહે છે કે તે દાડાના, દાડો એટલે દિવસ, જાંચવા એટલે છૂટું પડવું. અહીંયા શબ્દ છે જાંચવું, એટલે બંને મિત્રો હવે શું કરે છે, છૂટા પડે છે. ગુરુજીના આશ્રમમાં શિક્ષણ પ્રાપ્ત કરી લીધું. શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી ગુરુજીએ દક્ષિણા પણ લઈ લીધી. આ એક રિવાજ હતો કે વિદ્યાર્થી અભ્યાસ કરી લે, અભ્યાસ પૂરો થઈ જાય અને પણ શિક્ષણ જો કેવું હતું, આપણી જેમ અત્યારના સમય પ્રમાણે મોખણી જ્ઞાન નહોતું કે આલો ભાઈ તમે આ મોખી લ્યો એટલે પરીક્ષામાં તમે પાસ, એવું શિક્ષણ નહોતું. ત્યારે એ સમયે આશ્રમ શિક્ષણ એવું હતું, ગુરુકુળનું શિક્ષણ એવું હતું કે વિદ્યાર્થીને બધી જ રીતે પારંગત કરવામાં આવતો, હોશિયાર કરવામાં આવતું. માનો કે કોઈ રાજાનો કુંવર, રાજકુમાર અભ્યાસ અર્થે ગુરુના આશ્રમમાં, ગુરુકુળમાં ભણવા માટે ગયો હોય તો એ એમને ધર્મ નીતિ અને આવું શિક્ષણ આપવામાં આવતું. આ ઉપરાંત એવો શસ્ત્ર વિદ્યા શીખવાડવામાં આવતી અને એમાં એને નિપુણ કરવામાં આવતા. કારણ કે રાજાને અને રાજાનો રાજકુમાર હોય એને તો આ શિક્ષણ જરૂરી હોય. ધર્મનું શિક્ષણ જરૂરી છે, નીતિનું શિક્ષણ જરૂરી છે, શસ્ત્ર વિદ્યા છે, અસ્ત્ર વિદ્યા, આવી વિદ્યાઓ શીખવાડવામાં આવતી. માનો કે કોઈ બ્રાહ્મણનો દીકરો છે એ ભણવા માટે ગયો હોય તો બ્રાહ્મણને શાસ્ત્ર, પુરાણ, વેદ, ઉપનિષદ વગેરે વગેરેનું જ્ઞાન આપવામાં આવતું. એટલે આવું શિક્ષણ હતું. એટલે એ શિક્ષણમાં જ્યારે વિદ્યાર્થી મિત્રો પારંગત થઈ જાય ને પછી ગુરુ એમને હરખ ભેર વિદાય કરતા, ઘેરે જવા માટે એમને મંજૂરી, પરવાનગી આપતા. તો એવી જ રીતે આ બંને મિત્રો કૃષ્ણ અને સુદામાનું એ શિક્ષણ છે એ અહીંયા પૂરું થઈ જાય છે અને બંને મિત્રો ત્યાંથી એ છૂટા પડે છે. ક્યાંથી છૂટા પડે છે? તો કે સાંદીપની ઋષિના આશ્રમમાંથી બંને વિદ્યાર્થી મિત્રો છે એ છૂટા પડે છે. અને છૂટા પડ્યા પછી
આજે એટલા સમયે મળે છે તો કે ઘણા બધા વર્ષો પછી સાંદીપની ઋષિના આશ્રમમાં શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી આજે આ બંને મિત્રો કૃષ્ણ અને સુદામા ઘણા બધા દિવસો પછી મળ્યા છે. ઘણા મોટા થઈ ગયા છે. પેલી બાજુ સુદામાના લગ્ન થઈ ગયા છે, સુદામાના ઘેરે પણ બાળકો છે. આ બાજુ કૃષ્ણનો પણ હર્યો ભર્યો પરિવાર છે, એ દ્વારકાનો રાજા થઈ ગયો છે, એ લીલા લેર કરે છે રાજા બનીને. આ બાજુ સુદામો છે, બિચારો ગરીબ બ્રાહ્મણ, કે ખાવાના પણ ફાંફા પડે છે એવી પરિસ્થિતિ છે. અને ગોરાણી એને કે સુદામાની પત્ની, એ એમને પરાણે એમના ભાઈબંધ કૃષ્ણની પાસે મોકલે છે કે જાઓ તમે તમારા ભાઈબંધ કૃષ્ણ પાસે. પણ સુદામો છે ને એ સ્વાભિમાની છે. સુદામા એમ કહે છે કે હે ગોરાણી, તું કહે છે તો હું જાઉં છું, પણ જો હું માંગીશ નહીં. ગોરાણી એમ કહે છે કાંઈ વાંધો નહીં, તમે જાઓ, તમારા આ દીદાર જોશે ને એટલે તમારા ભાઈબંધને ખબર પડી જશે કે મારો મિત્ર કેવી ભીસમાં છે, એ કેટલો કંગાળ ગરીબ છે. અને આવી રીતે સુદામા ન માંગવાની શરતે એ કૃષ્ણની પાસે એ આવે છે. અને છતાં પણ કૃષ્ણ છે એ કૃષ્ણ છે ઈ એને એ મળવા માટે જ્યારે બંને મિત્રો ભેગા થાય છે ત્યારે આ પોતાના અતીતને એ વાગોળે છે અને એમ કહે છે કે આજે આપણે આટલા સમય પછી મળ્યા છીએ ત્યારે તમો પાસ અમો વિદ્યા શીખતા એ તને સાંભળે છે. હે સુદામા, સુદામો છે ને ભણવામાં બહુ હોશિયાર હતો, કૃષ્ણ કરતા પણ હોશિયાર હતો. એટલે અહીંયા કૃષ્ણ અને સુદામા એ કૃષ્ણ એ સુદામાને એમ કહે છે, પોતાના મિત્રને ઉચ્ચ સ્થાન આપે છે કૃષ્ણ. અને એમ કહે છે કે હે સુદામા, તને યાદ છે કે હું તારી પાસેથી, તમો એટલે તારી પાસેથી હું વિદ્યા શીખતો હતો. બાકી તું તો વિદ્યા પહેલેથી જ ભણેલો હતો, તું તો મારા કરતા બહુ હોશિયાર હતો, અને માટે હું તારી પાસેથી વિદ્યા શીખતો હતો. એ તને સાંભળે છે, તું મને શીખવાડતો હતો એ. ત્યારે સુદામા કે હે મહારાજ, મહારાજ યાને ભગવાન શ્રી કૃષ્ણ, કે આજ તમારી મોટક છે, આજ તમારી એ મોટકના કારણે તમે મને શું કહ્યો છે, તો કે તમે મને મોટો કીધો, મોટો એને કે વિદ્યાર્થી મોટો કીધો. ખરેખર એ કૃષ્ણ દ્વારકાના રાજા હોવા છતાં ત્યાં પોતાનો અહમ નથી અને પોતાના મિત્રને ઊંચા સ્થાને એ બેસાડે છે. એટલે એમ કહે છે કે સુદામા, હું તારી પાસેથી વિદ્યા શીખતો તો એ તને સાંભળે છે. આમ આ બંને મિત્રો પોતાના અતીતને ભૂતકાળને વાગોળે છે અને પછી એ કૃષ્ણ અને સુદામા એ આ પ્રસંગને યાદ કરે છે અને બે મિત્રો આનંદ તિલોલ કરે છે. જેટલા દિવસ સાથે રહે એટલા દિવસ એ કૃષ્ણને કૃષ્ણ સુદામાને જાત જાતના પકવાન વાનગીઓ ખવડાવે છે, એટલા બધા જલસાથી એમને રાખે છે કે કોઈ વાતની એ કમી છે એ પડવા દેતા નથી. અને અંતે જ્યારે પછી એમ કહેવાય છે કે કૃષ્ણ એ સુદામા કૃષ્ણને ત્યાંથી ફરી પાછા પોરબંદર જાય છે ત્યારે એ કૃષ્ણ પાસે કશું માંગતા નથી, પણ કૃષ્ણ એ સુદામાની આખી પરિસ્થિતિને, પોતે તો એ ભગવાન છે એટલે આખી પરિસ્થિતિને ઓળખી લે છે. અને સુદામાએ ભલે માંગ્યું નથી પણ પોતાનો એ ભક્ત છે, સુદામો એ કૃષ્ણનો ભક્ત છે, માટે ભક્તએ માંગવાની જરૂર ન પડે. એના ભગવાનને ખબર જ હોય કે ભક્તએ શું જોઈએ છે. એટલે છેલ્લે આપણે કાવ્યમાં અંતિમ જે બે પંક્તિ છે ને એ આખ્યાનની અંતિમ બે પંક્તિ એન્ડ, એને કે એને વલણ કહેવામાં આવે. તો છેલ્લી બે પંક્તિમાં વલણમાં આપણે જોઈએ છીએ કે આવી રીતે સુદામા હવે કૃષ્ણના એ રાજમાંથી પાછા ફરે છે, એ કોચવાતા મને ઘેરે જાય, એને માણસ સહજ સ્વભાવના કારણે કૃષ્ણ સુદામાને એમ થાય છે કે મારા મિત્રએ મને કશું ન આપ્યું, આમ કરી અને પોરબંદર આવે છે અને પોરબંદર જોવે છે તો એમના એ ઝૂંપડીની જગ્યાએ આલીશાન એ સાત માળની હવેલી બની જાય છે. અને ત્યારે મનોમન એ સુદામા કૃષ્ણને યાદ કરે છે કે મહારાજે તો મારી લાજ રાખી, હો મહારાજ અને ભગવાન શ્રી કૃષ્ણ, કે કૃષ્ણએ આ એના દાસની, દાસ એટલે એમના સેવકની,
ઈશ્વરે મારી લાજ રાખી અને આમ મારી આ સેવાને તમે હે સાંભળ્યા મારી સેવા સેવાને તમે વધારી ને પછી આ દારિદ્ર હોવા દાસનું તમે મારા ઉપર આ સોમ દ્રષ્ટિ કરી. દારિદ્ર એટલે ગરીબાઈ. મારી આ ગરીબાઈ છે એ ગરીબાઈ ને દારિદ્ર પરિસ્થિતિને તમે કોઈ એને કે જતી રહી અને મારા ઉપર હે સાંભળ્યા તમે સોમ દ્રષ્ટિ કરી. સોમ દ્રષ્ટિ એટલે ઉદાર મનથી એ મેં ન માંગ્યું એટલું તમે મને આપી દીધું. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ કાવ્ય છે એ અહીં આપણું આ કાવ્ય પૂરું થાય છે અને પરીક્ષાની દ્રષ્ટિએ તમને એક એક વાક્યના સૌ પ્રથમ જોડકા આપણે જેમ કાવ્યમાં આગળના કાવ્યમાં તમને કીધું એમ કે એક વાક્યનું એ જોડકા હશે ત્યાર પછી એક એક વાક્યના પ્રશ્ન અને એક એક વાક્યના પ્રશ્નો પછી બે ત્રણ વાક્યના અને બે ત્રણ વાક્યના પ્રશ્નો પછી સવિસ્તર. તો એક એક વાક્યના પ્રશ્ન માનો કે જોઈએ તો ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું. તો ગોરાણીએ શ્રી કૃષ્ણ સુદામાને જંગલમાં લાકડા લેવા જવાનું કામ સોંપ્યું. આવી રીતના એક એક વાક્યના પ્રશ્ન પૂછાય. ત્યાર પછી બે ત્રણ વાક્યમાં જોઈએ તો સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દમાં લખો. કારણ કે સાંદીપની ઋષિ ગામમાંથી જ્યારે ઘેરે આવે અને એમને ખબર પડે કે આ ત્રણ મિત્રો છે એ અત્યારે આશ્રમમાં નથી અને ગોરાણીને પૂછે છે ત્યારે એમને ખબર પડે કે એ ત્રણેય મિત્રો તો જંગલમાં લાકડા લેવા માટે ગયા અને એ આવે મુશળધાર વરસાદમાં જંગલમાં લાકડા લેવા માટે ગયા એની ચિંતા ગુરુજીને વધી. તો આ આવી રીતના પ્રશ્ન છે એ બે માર્ક્સના પરીક્ષામાં પૂછાય છે. બરાબર. તો અહીંયા આપણે આપણું આ કાવ્ય પૂરું કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો અચૂક ગમશે જેવી આશા રાખું છું. અને હા મિત્રો આપણે આ ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહો જકેસરવિયા ડિજિટલ ચેનલ. થેન્ક યુ.